नमस्कार विद्यार्थी मित्रों, आज आपने भूंजा विषय पर्यावरण पाठ 21 जगत हमारा घर में भूतकाल में वर्तमान में वस्तु भूतकाल में वर्तमान में वस्तु अनेक प्रवृत्तियों के बीच तफावत समझ उदाहरण तरीके वाहन व्यवहार चलन रेखा सामग्री साधनों कौशल्यों खेती बांधकाम वगैरह पोताना अवलोकन अनुभव वस्तुओं की माहिती प्रवृत्ति महत्वपूर्ण घटनाओं मुलाकात के दिन स्थलों इतने के मेलाओं त्योहारों ऐतिहासिक स्थलों अलग रीति आते हैं नोच अने प्रवृत्तियों ने असाधारण घटना ने आगे ही पहुंच कर जो अबे जगत हमारा घर जगत जगत इतना दुनिया ये हमारा घर कुटुंब दादा दादी कुटुंब दादा दादी मम्मी पप्पा भाई बहन वगैरह साथे रहिए छे घणी वार कोई बाबत पर कुटुंब में चर्चा थाय छे घणी वखत कोई बाबत ऊपर कुटुंब में साथे मळीने चर्चा करता होय छे घणी वार कोई बाबत पर कुटुंब में चर्चा थाय छे ते चर्चा झगड़ा नो स्वरूप पण धारण करे छे કોઈ સારી પણ ચર્ચા હોય છે કે જ્યારે કોઈ વખત એવી પણ ચર્ચા થતી હોય છે ત્યારે કુટુંબની અંદર ઝઘડાનો પણ સ્વરૂપ ધારણ કરે છે ઘરમાં વસ્તુ એક હોય ઘરની અંદર વસ્તુ એક હોય અને ઉપયોગ કરનારની સંખ્યા વધુ હોય ઉદાહરણ ટીવી છે ટીવી ઘરમાં એક જ છે અને તેનો ઉપયોગ કરવાની સંખ્યા વધારે એટલે કુટુંબના સભ્યો વધારે છે ઘરમાં વસ્તુ એક હોય છે ઉપયોગ કરનારની સંખ્યા વધુ હોય ઝઘડા થાય પરંતુ તે ઝઘડો તરત સમી જાય છે પરંતુ તે ઝઘડો થતો હોય છે કે તરત સમી જાય છે આવી ખેંચ તાણ વચ્ચે આપણે જીવન જીવીએ છીએ આવી ખેંચ તાણ વચ્ચે આપણે જીવન જીવીએ છીએ આપણા કુટુંબ અને સમાજમાં આજે આપણે છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે આપણા સમાજમાં આજે પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ઘણો ભેદભાવ રાખવામાં આવે છે છોકરીઓને જે નિયમો લાગુ પડે છે તે નિયમો છોકરાને લાગુ પડતા નથી પછી છોકરીઓને નિયમો લાગુ પડે તે નિયમો છોકરીઓને લાગુ પડતા ની દાખલા તરીકે છોકરો ગમે તેમ ફરી શકે બજારમાંથી ઘરે મોડો આવી શકે પણ છોકરી ગમે તે ફરી શકતી નથી એ બજારમાં જાય તો એને વહેલું ઘરે આવવું પડે છે સાંજ પડે ત્યારે છોકરીને તરત ઘરે આવી જવું પડે છે જ્યારે છોકરાને મોડા વહેલો થાય તો પણ મા બાપ તેની તકરાર ઓછી કરે છે એને બોલતા પણ નથી છોકરીને મોડું થઈ જાય તો એને તકરાર કરે છે જાહેર કે એની સ્કૂલોએ નાના વેપારી પાસેથી આપણે વસ્તુ ખરીદી ત્યારે તેનો હિસાબ સારી અને સાચી રીતે આપવો જોઈએ જાહેર સ્થળ હોય ત્યાં આપણે એની પાસે કોઈ વસ્તુ ખરીદી ત્યારે તેનો હિસાબ સાચો અને સારી રીતે આપવો જોઈએ એટલે ચીટિંગ ના કરવું જોઈએ નાના વેપારીને નુકસાન થાય તેવું ન કરવું જોઈએ જે નાનો મધ્યમ વેપારી છે એને નુકસાન થાય તેવું આપણે કરવું જોઈએ નહીં કદાચ એને પણ ખૂબ થઈ જાય 100 રૂપિયાની વસ્તુ હોય અને 50 રૂપિયામાં આપી દીધી હોય અથવા તો આપણે એને 100 રૂપિયાની વસ્તુ હોય આપણે 100ની નોટ આપીને પાછા આપણને 50 રૂપિયા પરત કરતા હોય તો આપણે એ એની ભૂલ સમજી કે જે 100 રૂપિયાની વસ્તુ છે એ 100 રૂપિયાને આપવા જોઈએ જીવનમાં સ્વચ્છતાને હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ જીવનની અંદર સ્વચ્છતા બાબત સ્વચ્છતા બાબતે એટલે સ્વચ્છતાને હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ સાચું કહેવાયું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સાચું કે
આ જવાબદારી કોઈ પણ એક વ્યક્તિના માથા પર લઈ કરે તો એ વ્યક્તિ થાકી જાય છે. જે કુટુંબની અંદર વિવિધ પ્રકારની જવાબદારીઓ હોય, જો એ કુટુંબની બધી જવાબદારીઓ એક જ વ્યક્તિને આપીએ તો એ વ્યક્તિ થાકી જાય છે. આથી પરિવારના સૌ સભ્યોએ આ જવાબદારીઓ વહેંચી લીધી હતી. દરેક પરિવારના સભ્યે પોત પોતાની જવાબદારી લઈ લીધી હતી તો એ વ્યક્તિ ઉપર બધી જવાબદારીઓ આવે નહીં. આનાથી વિપરીત ઘણી વાર કુટુંબમાં એક જ વ્યક્તિ નિર્ણય લે છે અને તેની સ્વરૂપ ત્યારેનો ભોગ કુટુંબને મળવો પડે છે. આના એક જ વ્યક્તિ નિર્ણય લેતો હોય ને આખા કુટુંબને તેનું સ્વરૂપ ત્યારે ભૂકંપ કરે છે એ આખા કુટુંબને વેઠવું પડે છે. આપણા કુટુંબને સમાજમાં ઘણી વાર બાળકો બીજાના અત્યાચારનો ભોગ બને છે. આપણા કુટુંબની અંદર સમાજ ને આપણા કુટુંબના બાળકો બીજાના અત્યાચારનો ભોગ બને છે. આવા વ્યક્તિઓ હંમેશા સાવધ રહેવું જોઈએ. આવા વ્યક્તિઓ હંમેશા સાવધ એટલે કે સાવધાન રહેવું પડે. તેમની વાતોમાં આવી ન જવું જોઈએ. થોડીક લાલચ આપણને ઘણી વાર મુશ્કેલીમાં મૂકી દે છે. જેથી લાલચમાં આવવું નહીં તેવા વ્યક્તિઓની સામે અવાજ ઉઠાવવો જોઈએ. ધારો કે આપણા ઘરે આપણા મિત્રના પપ્પા આવે છે, રોજે રોજ આવે છે ને આવી અને આપણી કોઈ બહેન હોય, દીકરી હોય, મમ્મી હોય, તેને સારું બુરી નજરથી જોતા તો આ સહન કરવું ન જોઈએ ને એકલતાનો લાભ લઈ ને તેઓ લાભ ઉઠાવતા હોય છે. આવા વ્યક્તિઓથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. આવા વ્યક્તિઓ પર હંમેશા નજર રાખવી જોઈએ. આવા વ્યક્તિ સામે ખુલીને બોલવું જોઈએ. આવા વ્યક્તિઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ. ખેંચતાણ દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો. દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો. રોજેરોજની જેમ આજે પણ મમતાના ઘરની અંદર ઝઘડો ચાલુ થયો કે ટીવી ઉપર કયો કાર્યક્રમ જોયો. મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા આવે છે. મમતાનો જે ભાઈ છે ક્રિકેટ મેચ જોવા આવે છે. જ્યારે નાનકડી શેરી પોતાના મનપસંદ ગીતો મમીને કાકી આમ ખાસ શક્યો છે પણ તેમની પસંદગી અલગ અલગ છે. મમીને સમાચાર જોવા ગયો છે તો કાકીને ધારાવાહિક સિરિયલ જોવી ગયો છે. મમતાને કાર્ટૂન જોવું છે ને પપ્પાને ફૂટબોલની મેચ જોવી છે. પપ્પા કહે છે કે ટીઓને સાંજે ટીવી જોવા મળે છે અને તે દરેક જોડે ફૂટબોલ મેચ જોવી પડી તેઓને એ સભ્યને ઘરના સભ્યને આખો દિવસ ટીવી જોવા મળે છે તો બહાર ક્યાં આવશે તો મને ફૂટબોલની મેચ જોવી છે. અંતે બધા ઘરના સભ્યોને ફૂટબોલની મેચ જોવી પડે કારણ કે કુટુંબના દરેક સભ્યને ટીવી જોવાની પસંદગી અલગ અલગ છે. ભાઈને કાર્ટૂન જોવા છે, બેનને સિરિયલ જોવી છે, કાકીને સિરિયલ જોવી છે, મમ્મીને સમાચાર જોવા છે, દાદાને દાદીને શિવપુરાણ જોવું છે અને પપ્પાને ફૂટબોલની મેચ જોવી છે. તો દરેકના વિચારો અલગ અલગ આવે છે એટલે શું થાય છે જોવા માટે ઝઘડો થાય. શું થાય છે ઝઘડો થાય છે. અંતે પપ્પાની ચોઈસ ઉપર બધાને ભેગા મળીને ફૂટબોલની મેચ જોવી પડે છે. ચાલો વાત કરીએ. શું તમારા ઘરમાં પણ પંખા, ટીવી, સમાચાર પત્રો, ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે? શું તમારા ઘરમાં પણ જેમ મમતાના ઘરમાં ઝઘડો થાય છે તમારા ઘરમાં પણ ઝઘડો થાય છે? શેના માટે? પંખા છે, ટીવી છે, સમાચાર પત્ર છે, ખુરશીઓ છે કે બીજી કોઈ વસ્તુ માટે ઝઘડો થાય છે?
કોઈક વાર મારા ને મારી બેન વચ્ચે આવી બાબતોના લીધે ઝઘડો થાય છે. બેન કહે કે મારે આ શું કરવું છે, ભાઈ કે મારે આ શરીર દુખે છે, તો આવી બાબતો ઉપર ઝઘડો થતો હોય. બેન કે મને પંખાનો પંખાની હવા નહીં આવે, મારે પેલી વખતે ઊંઘું છે, આવી આવી ઘણી બાબતોમાં ઝઘડા થતા હોય. તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? તમારા ઘરની અંદર આવા ઝઘડા કોણ પતાવે છે? તો હા, મારા ઘરમાં આવા ઝઘડા મારા દાદા ને દાદી પતાવે છે. તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો. જ્યારે કોઈ વસ્તુ માટે ઝઘડા થયા હોય, જ્યારે કોઈ વસ્તુ માટે ઝઘડા થયા હોય ત્યારે હા, તો અમારા ઘરમાં દરેક વ્યક્તિનો ટીવી જોવાનો સમય નક્કી છે. દરેક વ્યક્તિનો ટીવી જોવાનો સમય નક્કી છે. પરંતુ થોડા મહિના આગળ એક રવિવારે દાદાને સમાચાર જોવામાં રસ, દાદાને સમાચાર જોવામાં રસ, દાદીને શ્રી કથા જોવી હતી, મને પપ્પાને ક્રિકેટ જોવી હતી, પણ દરેકની પસંદગી અલગ હતી. ત્યારે આવો આવો બનાવ બન્યો. તમે લોકોને બીજી ક્યાંય ઝઘડતા જોયા છે? તમે લોકોને બીજી ક્યાંય પણ ઝઘડતા જોયા છે? તો હા, અમે એકવાર ટ્રેનમાં અમદાવાદ ગયા, અમે એકવાર ટ્રેનમાં અમદાવાદ ગયા, જતા હતા. સ્ટેશને ટ્રેન ઊભી રહી હતી, સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી હતી. ત્યાં પેસેન્જર વધુ હતા, ત્યાં પેસેન્જર વધારે હતા. બધા જ પેસેન્જર ડબ્બામાં ચડવા ધક્કા મુક્કી કરતા હતા. બધા પેસેન્જર રેલવેમાં ડબ્બાની અંદર ચડવા માટે ધક્કા મુક્કી કરતા જોયા હતા. તફાવત તો સાંજના સાત વાગ્યા છે, સાંજના સાત વાગ્યા છે. પ્રતિપાદીની મહેંદુભાઈના ઘરે દોડતી દોડતી પોતાના ઘરે આવે છે, જઈ રહી છે. સાંજના સાત વાગ્યા છે, પ્રતિપાદીની મહેંદુભાઈના ઘરે દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શિબિરમાં રમવામાં ગયા છે. તેના ભાઈ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શિબિરમાં રમવામાં ગયા છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી, તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લોકો લડશે નહીં. જો કદાચ એ મિત્રો મોડા જશે તો પણ તેમને કોઈ લોકો લડશે નહીં. પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી, તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ. આવો કેમ? પરંતુ તે શું કરે છે? પ્રતિપાલિત તેની બેનપણીના ઘરે છે, આવામાં મોડું થાય છે, તે દોડતી દોડતી તેના ઘરે જાય છે. કેમ? કારણ કે તેને મોડું થઈ ગયું છે ને એને મનમાં ડર છે કે મારા ઘરના બધા સભ્યો મને લડશે, રડશે કે બોલશે. જ્યારે તેના બંને ભાઈઓ ઓલામાં શેરીમાં રમી રહ્યા છે ત્યારે એમને કોઈ આવો ડર નથી, કારણ કે એમને તો આરામથી શાંતિથી ઘરે જવાનું છે. બહાર કરી રમી શકે, પણ છોકરીઓએ સમય
કે પુરુષ એમને આવા નિયમો અલગ અલગ હોવા જોઈએ તો ના આવો વિચારી શકાય નહીં તો બંને માટે અલગ અલગ નિયમો ના હોવા જોઈએ બંને માટે એક જ સરખા નિયમો હોવા જોઈએ કે જે સ્ત્રીઓ પુરુષ જોડે સમાજની જૂની માન્યતા ત્રણ નિયમો વિપરીત તેથી દેવી જોઈએ કારણ કે અત્યારે સ્ત્રીઓ પણ પુરુષ જોડે બની ગઈ છે તો જે સમાજની જૂની પુરાણી માન્યતા છે એને તૈયારી દેવી જોઈએ સ્ત્રીને પણ પુરુષ જેટલું સન્માન આપવું જોઈએ સ્ત્રીને પણ પુરુષ જેટલું સન્માન આપવું જોઈએ જો છોકરીઓ છોકરાઓ માટે ના અને છોકરીઓ છોકરાઓ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે વિચાર જો છોકરીઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે વિચાર જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થાય છોકરીઓ અને છોકરાઓ માટે અલગ અલગ નિયમો આવે છે અને જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થાય પરંપરાગત ચાલ્યા આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજની વાત પરંપરાથી ચાલ્યા આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજની વાત વિચારવામાં આવે છે તેથી જો આવું થાય તો છોકરીઓ એટલે કે મહિલાઓ એવો અહેસાસ કરાવવો જોઈએ એવો અહેસાસ કરાવવો જોઈએ કે સમાજમાં છોકરી હોય કે મહિલા હોય એને સ્વીકારી લેવી જોઈએ જો ન સ્વીકારો તો શું થશે ઝઘડા થાય બંને સમાન જ છે છોકરો મહિલા હોય કે છોકરી હોય બંને એક સમાન છે તો જે જૂના નિયમો છે જૂના નિયમો છે તેને તૈયારી દેવા જોઈએ હવે અત્યારે હાલમાં આ સમયમાં મહિલાઓ પણ પુરુષ જોડી બને છે તો એમને મહિલાઓને પુરુષો જેટલું સન્માન મળવું જોઈએ તો ધન્યવાદ હવે આની પછી આપણે